ધર્મ ધ્યાન અને રિયલ માં શુક્લ ધ્યાન, આ રિલેટિવ માં ધર્મ ધ્યાન હોય ને તો શુક્લ ધ્યાન ત્યાં ઉત્પન્ન થાય ને, એટલે નિશ્ચય ની વાતો ખોટી નીકળશે. બરોબર, નીચે ની વાતો કરવી ખોટી કહેવાય. જ્યાં સુધી ધર્મ ધ્યાન ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી રાજચંદ્ર તો આજના થી ગચમત છે. બધા અમુક ગચ કહેવાય છે, અમુક એ કહેવાય છે, તે તો શ્રીમદ રાજચંદ્ર ચોખ્ખું કહ્યું. ગચમત ની જે કલ્પના તે નહી સદવ્યવહાર, ભાન નહી નિજ રૂપ નું, તે નિશ્ચય નહી સાર. પોતાના રૂપ નું ભાન ના સ્વરૂપ નું એને નિશ્ચય કહેવાય. શ્રીમદ રાત્ર નું લખાણ બધું શાસ્ત્રો ના અધીન છે, એટલે બિલકુલ શાસ્ત્ર થી કરેક્ટ છે. પોતે ત્યાગ ને બહુ માનતા હતા ને, ત્યાગ તપ ને બધાને માનતા હતા. નીચે ની શરૂઆત થાય છે, અમુક બહુ ભાવ ઘટે છે ત્યારે નીચે ની શરૂઆત થાય, પણ આખું નીચે ક્યારે શરૂઆત થાય કે મોહ ભાવ ક્ષય થઈ જાય ત્યારે પરિપૂર્ણ થાય. જ્યાં મોહ ભાવ ખલાસ થયો નથી, આત્માની વાતો કરવી એ વાચા જ્ઞાન છે. અને ધર્મ ધ્યાન તો આખો મોક્ષનો પાયો છે, મોક્ષનો પાયો જ આખો ધર્મ ધ્યાન છે. તમારે આંતરિક સંયમ રહે, એ આંતરિક સંયમ લોકોને રહી શકે નહીં. હા, એ તો દેખાય, વાતો બધી મોટી કરે બધી. બરોબર, વાત તો કેવી મોટી કરે છે, એ તો ઘણી મોટી થાય. તમારે તો વ્યવહાર અંદર જે આંતરિક સંયમ છે એ જ વ્યવહાર છે. શું છે? અંતે શુદ્ધ વ્યવહાર છે. આ બહાર નો વ્યવહાર એ નિકાલી વ્યવહાર છે. નિકાલી વ્યવહાર છે, ખાલી નિકાલી વ્યવહાર છે. ખાલી સંભાવ નિકાલ જ કરવા જેવો છે, બીજું કશું કરવા જેવું એ જ ચાલે છે દાદા. અંદર જે સંયમ છે, જે પાંચ આજ્ઞા પાડવાની સંયમ છે, એ જ મોટા મોટો છે, એ જ મોક્ષ છે, એ જ છે તે ધર્મ ધ્યાન છે. એ ધર્મ ધ્યાન છે. અમારી આજ્ઞાનું ફળ ધર્મ ધ્યાન થાય. શું થાય? ધર્મ ધ્યાન. અને અંદર જે તમને અનુભવ છે એ શુક્લ ધ્યાન છે. હું રસિકભાઈ છું એવું ધ્યાન રહે છે કે હું શુદ્ધાત્મા છું એ ધ્યાન રહે છે? શુદ્ધાત્મા નું જ રહે ને દાદા, એ ધ્યાન નિરંતર રહે, એનું નામ જ શુક્લ ધ્યાન. શું કહ્યું? શુક્લ. હું શુદ્ધાત્મા છું એ ધ્યાન નિરંતર રહ્યા કરે, એનું નામ જ શુક્લ ધ્યાન. એ શુક્લ ધ્યાન નો પહેલો પાયો છે, એ અસ્પષ્ટ વેદન છે. કેવું છે? અસ્પષ્ટ વેદન. અને અમારો શુક્લ ધ્યાન નો બીજો પાયો સ્પષ્ટ વેદન હોય, અને ત્રીજા પાયા એમ કેવું જ્ઞાન થાય? બીજા પાયા કેવું? આ શુક્લ ધ્યાન ના ત્રીજા પાયા એમ કેવું જ્ઞાન થાય? ચોથા પાયા મોક્ષ માં પહોંચી જાય. સમજ ને? આ ચાર પાયા અનંત અવતાર લઈ લઈને ફર્યા કરે. આપણે 1800 વર્ષના જ્ઞાન આપીએ છીએ. હા, એ તો પરિપૂર્ણ થાય. ઉપાદાન નથી. ઉપાદાન એટલે શું? કે બધા ઘી ઘી મૂકવી, દિવેટીઓ મૂકવી, બધું તૈયાર રહ્યા. શું? એ તૈયાર તો અનંત અવતાર થયા લોકો ને છે, ફક્ત દીવો હળગાવનારો પેટાવનારો નથી મળ્યો. દીવો પેટાવનારો ખેતર તો ખેડેલું છે જ ના, બધું તૈયાર છે, બધું ઘી દિવેટ દિવેટો બધું જ તૈયાર છે. પેટાવનાર જોઈએ, પેટાવનાર જોઈએ. એટલે ઉપાદાન તો હિન્દુસ્તાનના 1800 વર્ષના છોકરાઓનું ઉપાદાન છે. ફક્ત ઉપાદાન કોનું કાચું છે? ફક્ત જે મજૂરી કરીને ખાય છે તે લોકોનું કાચું છે, જેને વિચારવાનો અવસર જ નથી આવતો. અને મજૂરી કરીને જ ખાય છે આખો દિવસ, ખબર પડે ને? એ લોકોનું ઉત્પાદન ના હોય, એમનું ઉત્પાદન અમને માટે ફિટ ના થાય. અને ફોરેન તો ઉત્પાદન જ જાગૃત નથી થયેલું, ઉત્પાદન જેવી વસ્તુ જ નથી હોતી. જ્યાં સુધી પુનર્જન્મ માને, રિબર્થ ને માને નહીં, ત્યાં સુધી ઉત્પાદન વસ્તુ જ નથી હોતી.
અને આપણે તો 18 વર્ષના છોકરા તમે જોયા ને કેટલું સુંદર એ રહે છે, નિરંતર સમાધિ મળે છે છોકરાઓ. એમને ના મળ્યું હોત તો શું થાત, એ મારા મારા કરે જુદી રીતે આખો જુદો ફાટો ચાલ્યા કરે. અને હિન્દુસ્તાનમાં તો આવ્યા પછી નૈસર્ગિક છે તે મિથ્યા તો એકલું નથી હોતું. જો નૈસર્ગિક મિથ્યા તો હોય ને તો મોક્ષ જવા માટે વાંધો ના આવે, બધા સાધનો મળી આવે. બરોબર. આ ગૃહિત મિથ્યા છે. કેવું છે? ગૃહિત મિથ્યા. હા, અહીંયા આગળ ત્યાં આગળ સાંભળ્યું આ રીતે એ ભેળું કર્યું, ગૃહિત મિથ્યા. બરોબર. એટલે ગ્રહણ કરેલું મિથ્યાત્વ છે, હવે એ કાઢવું શી રીતે? એના માટે દવા જ નથી. અને નૈસર્ગિક મિથ્યાત્વ હોય તેને એ તો સહેજે સ્વાભાવિક રીતે એને આવી મળે, એને આવી મળે. પેલું ગૂંચાયેલું હોય ના, એને છે તે આ નિમિત્તો આવી મળે બધા. હા, પણ પેલું ગૂંચાયેલું હોય ને, બીજું જે છે કેવી રીતે માના પેટમાં આવતા પેલા, પેટમાં જન્મ થતા પેલા માના કુંડીઓ તૈયાર હોય છે દૂધની, એ રીતે બધા આગળ બધું નિમિત્ત નું તૈયારી હોય, નિમિત્ત તૈયારી હોય. પણ નૈસર્ગિક હોય તો નૈસર્ગિક હોય એટલે આનું લીધું, આ મહારાજ નું લીધું, આ મહારાજ નું લીધું, એ મહારાજ છૂટ્યો ના હોય એનું લઈ આવે, આપણે લઈ આવે. હમણાં છૂટ્યો ના હોય એનું પછી ગ્રહણ કરે. એટલે ગૃહિત મિથ્યા તો વધી ગયું, ત્યાંથી આ ગૂંચામણ થઈ ચુક્યું. આવું જ હોય આ કાળમાં છે. એમાં શું બધી બધી ગાઢ મિથ્યા તો થાય છે, એટલે અવગાઢ થાય છે. અવગાઢ મિથ્યા તો એટલે કરોડો અવતાર સુધી જાય નહીં એવું. પણ દાદા, સમકીતી હોય એમાં દોરા ધાગા ને એવું બધું હોય એવા ન હોય, સમકીતી ચમત્કાર ને જ માને. હા, એ જ કહું છું. ચમત્કાર ને માને, આ જગત માં ચમત્કાર બની શકતો જ નથી. તો હિપ્નોટાઇઝ વિદ્યા વાપરી શકે, ચમત્કાર બની શકતો નથી. ચમત્કાર તો આ જાદુ થી થાય, જે થાય જાદુ ને હાથ ચાલાકી નો, હાથ ચાલાકી કરે છે એ ચમત્કાર. પેલી કંપની લખેલી હોય છે, હા લખેલી હોય. દાદા, એવું બને કે જ્યાંથી આવે ને ત્યાં ન હોય ને અહીંયા આવી જાય, ત્યાં ખૂટે.